હેલો મિત્રો, મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી રેસીપી છે બાજરીના લોટમાંથી થેપલા બનાવીશું. જે ઘણા લોકોને બાજરીના લોટના રોટલા ભાવતા નથી હોતા, તો તમે એને આ રીતે બનાવીને આપી શકો છો, જેનાથી એના લોટના ફાયદા પણ મળી રહે અને બાજરી ખાવાથી જે કેલ્શિયમ મળે છે એ થેપલામાંથી આસાનીથી મળી જાય છે. તો ખાસ કરીને બાળકોને તમે આ થેપલા બનાવીને આપી શકો છો. અને જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને એક લાઈક જરૂરથી આપજો, જેથી કરીને તમારા માટે આવા નવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે. નવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને બાજુમાં રહેલા ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને અમારા બધા વિડીયોની જાણકારી મળતી રહે. અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો અમે બાજરીના થેપલા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌપ્રથમ અહીંયા મેં એક મોટો વાટકો ભરીને બાજરીનો લોટ લઈ લીધો છે, એને સરસ રીતે ચાળીને જ લેવાનો છે. હવે ત્યારબાદ એમાં આપણે અડધો ઘઉંનો લોટ એડ કરીશું. જે રોટલીનો લોટ આવે છે એ એકલા બાજરીના લોટથી બાઇન્ડિંગ નથી આવતું અને થેપલા ઉણવામાં મુશ્કેલી પડે છે, એટલા માટે અડધો આપણે રોટલીનો લોટ એડ કરવાનો છે. અને ત્યારબાદ એક ચમચી ક્રશ કરેલા આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે એડ કરી દેવાનું છે. એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું પાવડર, અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અહીંયા મેં ફ્રેશ લીલા ધાણા લઈ લીધા છે, જો તમને મેથી પસંદ હોય તો મેથી પણ એડ કરી શકાય. અને થોડી હિંગ ઉમેરીશું. હવે અહીંયા બે ચમચી તલ એડ કરીશું. આનાથી આપણા થેપલામાં સરસ ટેસ્ટ આવે છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે. હવે ત્યારબાદ તેમાં બે મોટી ચમચી ભરીને મોણ એડ કરીશું તેલનું. હવે એમાં ચાર ચમચી દહીં એડ કરીશું. એનાથી આપણા થેપલામાં સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે અને થેપલા પણ એકદમ સોફ્ટ બને છે. તો દહીં જરૂરથી એડ કરજો. હવે આ બધું સરસ રીતે મિક્સ કરીને આપણે આનો કઠણ લોટ બાંધી લેવાનો છે. જે રીતે આપણે રોટલી કે પરાઠાનો બાંધતા હોઈએ છીએ એનાથી થોડો કઠણ રાખવાનો છે, કારણ કે અહીંયા બાજરીનો લોટ છે તો એ થોડો બાદમાં ઢીલો પડી જાય છે, તો બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવું. તો હવે આ રીતે મેં લોટ બનાવીને તૈયાર કરી લીધો છે. તો હવે એને તેલ એડ કરીને સરસ રીતે મસળી લઈશું. સરસ રીતે મસળી લીધા બાદ આપણે એના થેપલા બનાવીશું. તો હવે આપણે તમારે જે સાઈઝના થેપલા બનાવવા હોય એ પ્રમાણે તમારે લોટ લઈને તૈયાર કરી લેવાનો છે. તો આપણો લોટ સરસ રીતે મસળાઈ ગયો છે, તો હવે આપણે થેપલા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા હું મીડિયમ સાઈઝના બનાવી રહી છું, તો આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે. તો એને રાઉન્ડ શેપમાં આપણે આ રીતે દબાવીને કોરા લોટમાં પભરાવીને આપણે એના થેપલા બનાવી લઈશું. વણતી વખતે જો કિનારી ફાટે તો આ રીતે હાથોની આંગળીઓની મદદથી આપણે પ્રેસ કરીને દબાવતા જવાનું છે, જેથી કરીને એની કિનારીઓ ફાટે નહીં અને કોરો લોટ ભભરાવીને આ રીતે સરસ રીતે થેપલા તૈયાર કરી લેવાનો છે. હવે મેં અહીંયા આ રીતના થેપલા બનાવીને તૈયાર કરી લીધા છે. તો એની થિકનેસ તમે જોઈ શકો છો, વધારે પાતળી પણ નથી અને જાડી પણ નથી. તો આ રીતના મેં થેપલા તૈયાર કરી લીધા છે. તો હવે એને આપણે તળી લઈએ. તો તળવા માટે મેં એને અહીંયા ગેસ ઉપર તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે. તો એને એક સાઈડ થઈ જાય ત્યારબાદ પલટાવી દઈશું. હવે આપણે બંને સાઈડ તેલ લગાવીને સરસ રીતે એને શેકી લેવાનું છે. અહીંયા તમે ચાહો તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે બંને સાઈડ ફેરવીને આપણે એને સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે આપણા બાજરીના થેપલાનો, અને જેટલા દેખાવામાં સુંદર લાગી રહ્યા છે ને ખાવામાં એટલા જ ટેસ્ટી લાગે છે. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ પલટાવીને આપણે થેપલા તૈયાર કરી લેવાના છે. તો આવી જ રીતે હું બધા થેપલા તૈયાર કરી લઈશ. અને તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે આપણા બાજરીના થેપલાનો. તો હવે આવી જ રીતે આપણે બધા થેપલા બનાવીને તૈયાર કરી લઈશું.
જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસિપી કેવી લાગી અને આવી જ નવી નવી રેસિપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.